શું કરશો ભાઈ? આમાં ફિટિંગ કરું છું યાર. કેમ? એકદમ કે ભાઈ, હવે એકદમ મૂકને ભાઈ, હવે હાલને કે રેકડવા જેવી એકદમ. હું તો આવ્યા જ કરી એવી યાર, એકદમ એક જ વાર, બીજી વખત ના આવે ભાઈ. એ આવી જાય, રિપ્લેસ રિસપ્લિન આપી દેજે ને. તારે એકદમ નથી આપણને? મારે દેવી 15 વહી ગઈ એકદમ. ક્યારે આવે કોને ખબર? ચાલે મૂક ભાઈ, યાર રેકડવા રેકડવા કે દેવી ને. એમ ના મજા આવે. કેમ? એકદમ ટાઈમે રીડિંગ કરું. એલા ભાઈ, રીડિંગ જ છે. હાલ લે તું. તારા બાપા તને કઈ નથી કહેતા? પણ બાપા ને તું વાત જ પૂછ. અલે તો મને રીડિંગ મગાવ દે. તું રીડિંગ કરું છે? હા. હે આખો બેલ મત મને મેળ જ ન આવે. શું યાર, હટી જા તું. કીધું ને બગાડ દીધા ને. ટ્રેન થઈને આવું કરે છે? હા હટી જા તું. કંટાળો આવે છે ને કે આજ કે એની વાત જ જવા દે. ખરેખર યાર, બસ બહુ એટલે બહુ આમ એની વાત જવા દે. એટલો બોરિંગ થઈ ગયો ને આજ કે કંઈક દસ નથી ઉઠતી, શું કરવું? અરે હા ચાલ, એકાદ આઈડિયા કરું. કેમ આજે તમે ભાઈ કલેક્ટર? હા અલગ અલગ કેમ તમે બે બેઠા? ડિગ્રી એટલી પડી છે, શું કરવાની? લે પીએચડી કર્યું છે મેં. હું વાત કરું, નથી ખબર? મેં કઈ એવો આઈડિયા જ નથી. દસમા માં આમ જો બધા, તું આમ વિષય કેટલા આવે આપડે? ટકાવારી એટલે એની વાત જવા દે તું. આ બધા હું અત્યારના ચોપડા લઈ લે. વાંચતા નતા અમે, વાંચતા નતા. મોજ કરતા કરતા એ સમજાવું છું કે હાલ મૂવી જોવા જઈએ, અમારી ઘરે જઈએ, એસી બેસી ચાલુ કરીને મસ્ત મૂવી જોઈએ. આ વાંચવાનું તો ચાલા કરે યાર, આખી જિંદગી. હાલ ને યાર, હું તું આ બધું વાંચવાનું બસ. અત્યારે હું કે ખબર, રીડિંગ. હા બોલ, નવું શીખ્યો? હા રીડિંગ. શું યાર તમે ડિસ્ટર્બ કરો છો? ડિસ્ટર્બ નહીં, ક્યાં કરશો બાપા. તું આમ અલગ જઈને બેન તો બહુ રૂપાળો લાગશો. અને વાંચવા વાંચવાનું બધું મૂવી. શું યાર તમે, હવે આપણા મા બાપ આપણી પાસે કેટલો ખર્ચો કરે છે, એ આ નોકરી ધંધા માટે ખર્ચો કરે છે, અને આપણે તેની પાછળ આપણે પાણી ફેરવી દઈએ છીએ, બીજું કાંઈ કરતા જ નથી આપણે. આનાથી એટલો બોરિંગ થઈ ગયો છું ને કે વાત જવા દે. એક કામ કર તું, અને ઓલું ચાર ભાઈ નું બીડી નું ડુઝલ લાય, ઓલું ઠૂઠું કાઢ આપણું ચાર ભાઈ નું લાય તો બાકસ છે ને પછી. અરે હા બસ, આની વગર નકામું આમ જો. લોકેશન નું નામ આપ્યું તું તે? આ બીજું એનો ભાઈ કેવું? તું યાર તમે મસ્તી કરો છો. મસ્તી નો સવાલ નથી, તું એક એક શર્ટ માર, આમ તો બહુ મજા આવે યાર. તમે એક કામ કરો તો. બોલ બોલ, ઉભર ઉભર, એક શર્ટ માર લેવા દે. બોલ, તમારે મારી એક શરત માનવી પડશે. હું તમારી સાથે મૂવી જોવા આવું. કે અરે મારી એક શરત પહેલા તમારે માનવી. હા બોલ બોલ, ઉભર. તમે આ બીડી ફેંકી દેશો તો હું તમારી સાથે આવીશ. એટલે આજનો દી કે આજથી તમે આ બીડી ફેંકી દેશો, આજ પછી ક્યારે પીશો નહીં, તો હું તમારી સાથે મૂવી જોવા આવું. પણ યાર આમ જો, કેટલા વર્ષોથી આ બધા પિતા આવ્યા છે તમને ખબર છે? બરોબર, જે થયું એ તમે ભૂલી જજો, અને સપોકેશન આનાથી થાય બીજાને આપણા થ્રુ, એટલે આ બંધ કરી દે. બરોબર, આજથી
બંગલો છે બાપ બંગલો. કર્ણાવતી મહાનગર નિકોલ ની અંદર આ શહીદ કથા નું આયોજન થવા જઈ રહ્યું છે, તો શું આપણે તેના સહભાગી ન થઈ શકીએ? આપણી આવનારી પેઢીઓ આપણા વીરલાઓ નું સ્મરણ રાખે માટે પ્રયાસ, દેશના લોકોમાં ઊંઘી ગયેલા રાષ્ટ્રપ્રેમને જગાડવાનો અમારો નાનકડો પ્રયત્ન, કર સેવાનો આપ સર્વે લાભ લો એવી અમારી કરબદ્ધ વિનંતી. આપણે એક કામ કરીએ, બધા લોકો અમદાવાદની ટિકિટ આજે જ બુક કરાવો. 23, 24 અને 25 તારીખ વિરાણી, તમે કીધું એમ તમે અમારી સાથે જ છો ને? હું તો સાથે સેવા બધા આવવાનો છો. હું તો ચોક્કસ આવવાનો. તો ચાલો મિત્રો આપણે જઈએ બધા સાથે. તો ચાલો હું તમારે બધાની ટિકિટ બુક કરાવી દઉં છું. હું પ્રતિક કક્કડ, હું પીયુષ કાનાણી, હું જયદીપ પટેલ, હું ભાવેશ વિરાણી, રવિ માણાણી, તુષાર કાનાણી, રોહિત રણપરિયા. મિત્રો 23, 24 અને 25 રાતના 8 વાગે નિકોલ મુકામે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ શહેર નિકોલ વિસ્તાર. આપ સૌને આમંત્રણ કરું છું. અમે અમારી ટીમ અને આપ લોકો અવશ્ય પધારશો. મિત્રો શહીદ કથા આપણા જે વક્તા છે યોગેશદાન ગઢવી. યોગેશદાન ગઢવી શું? યોગેશદાન ગઢવી કથા વાંચી રહ્યા છે શહીદોના નામ પર. એટલે આપ લોકો જરૂરથી જરૂરથી પધારશો અને અમારી બે ચેનલ અવિરા સ્ટુડિયો સુરત અને રિયા સ્ટુડિયો સુરત પ્લીઝ મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિંદ.